મહત્વના સમાચારમાં વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠને લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આવતીકાલે પદવીદાન સમારોહ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વના સમાચાર કહી શકાય, ગુજરાત વિદ્યાપીઠના 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. મહત્વના સમાચાર કહી શકાય, ગુજરાત વિદ્યાપીઠના કે 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. નવા કુલપતિની પસંદગી સામે ટ્રસ્ટીઓએ વિરોધ દર્શાવ્યો છે. મહત્વના સમાચાર કહી શકાય, ગુજરાત વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. રાજ્યપાલની કુલપતિ તરીકે મહત્વના સમાચાર કહી શકાય, ગુજરાત વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. ગુજરાત વિદ્યાપીઠને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. આવતીકાલે પદવીદાન સમારોહ પહેલા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં 8 ટ્રસ્ટીઓએ રાજીનામા 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. મહત્વના સમાચાર કહી શકાય કે ગુજરાત વિદ્યાપીઠના 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. નવા કુલપતિની પસંદગી સામે ટ્રસ્ટીઓએ વિરોધ દર્શાવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના રાજ્યપાલની કુલપતિ તરીકે પસંદગીના ઠરાવ સામે ટ્રસ્ટીઓએ વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. આવતીકાલે પદવીદાન સમારોહ પહેલા આ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિદ્યાપીઠને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય, 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠથી નવા કુલપતિની પસંદગી સામે ટ્રસ્ટીઓએ વિરોધ દર્શાવ્યો છે, જેથી 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. રાજ્યપાલની કુલપતિ તરીકે પસંદગીના ઠરાવ સામે ટ્રસ્ટીઓ સંમત છે. મહત્વના સમાચાર કહી શકાય, ગુજરાત વિદ્યાપીઠને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. આવતીકાલે પદવીદાન સમારોહ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપવાથી 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. નવા કુલપતિની પસંદગી સામે ટ્રસ્ટીઓએ વિરોધ દર્શાવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠને લઈને આ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે.